મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસમ આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે શુક્રવાર અને શુક્રવારે માત્ર આટલા કાર્યો કરવાથી પણ માતા લક્ષ્મીજીની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકાય છે ધનની દેવી માતા લક્ષ્મીજી હંમેશા પ્રસન્ન રહે છે એ કાર્યો ક્યાં છે એ વિશે આપણે જાણીએ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો આપના ભાઈબંધ ગ્રુપ મિત્રોમાં સ્થિર અવશ્ય કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ શ્રી મહાલક્ષ્મી જ વિદ મહે વિષ્ણુ પત્ની જધી મહી તન્નો લક્ષ્મી પ્રચોદયાત માતા મહાલક્ષ્મીને શુક્રવાર અતિપ્રિય છે આમ જોઈ તો અમાવસ્યાની તિથિ પણ ઘણી પ્રિય છે જન્મની તિથિ એ અમાવસ્યાની તિથિ માતા મહાલક્ષ્મીની છે માતા મહાલક્ષ્મીની જો ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે પૂજન થાય વ્રત થાય તો માતા મહાલક્ષ્મીની કૃપા અનેક ગણી પ્રાપ્ત થાય છે શુક્રવારે ખાસ કરીને વૈભવલક્ષ્મી વ્રત કે સંતોષી માનું વ્રત પણ ભક્તો કરે છે આજે આપણે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે કંઈક ઉપાય જાણવાના છીએ જે ખૂબ જ નાના નાના ઉપાય છે દરેક મનુષ્ય કરી શકે છે અને આ ઉપાયથી દરિદ્રતામાંથી મુક્તિ પણ પ્રાપ્ત થાય છે તો આવો મિત્રો આપણે જાણીએ એ નાનકડા ઉપાય બે જ મિનિટમાં શાસ્ત્ર અનુસાર શુક્રવાર અમાવસ્યા કે પૂર્ણિમાની તિથિએ સાધકે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને માતા મહાલક્ષ્મીનું નામ સ્મરણ અવશ્ય કરવું ઘઉંનો લોટ બાંધીને તેની નાની નાની ગોળી બનાવીને જો માછલીને આ ગોળી ખવડાવવામાં આવે તળાવ કે નદી કિનારે જઈને તો પણ દરિદ્રતા દૂર થાય છે માં ધનની દેવી માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શુક્રવારે કે અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે જો ખાંડ અને ઘઉંનો લોટ મિક્સ કરીને કીળિયારું પૂરવામાં આવે કીડીને આ ખોરાક દેવામાં આવે તો પણ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે પુણ્યની પ્રાપ્તિ થાય છે ધનમાં વૃદ્ધિ થાય છે માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે શુક્રવારના દિવસે અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરીને સાધકે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસી જવું માતા મહાલક્ષ્મીના જપ કોઈ પણ કરી શકાય જે આપને ઈષ્ટ હોય એક બાજોડ પાથરીને તેની ઉપર લાલ વસ્ત્ર પાથરીને એક શંખ લઈને તેની અંદર ચોખા હળદરવાળા રંગીને રાખવા અથવા કેસરવાળા પણ રાખી શકાય અને એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો માતા મહાલક્ષ્મીનું પૂજન કરવું જપ કરવો આમ કરવાથી પણ લક્ષ્મીજી જરૂર પ્રસન્ન થાય છે શુક્રવારના દિવસે અથવા તો શુભ તિથિ અમાવસ્યા પૂર્ણિમાના દિવસે લક્ષ્મીજીના મંદિરમાં જઈને એક ઘીનો કે ચમેલીના તેલનો દીપક પ્રગટાવવાથી પણ માતા મહાલક્ષ્મીજી પ્રસન્ન થાય છે ઘરમાં ધનના આવકના રસ્તા ખુલી જાય છે શુક્રવારે અમાવસ્યા કે પૂર્ણિમાના દિવસે જ્યારે પણ માતા મહાલક્ષ્મીનો શુભવાર હોય તિથિ હોય ત્યારે ઘરના ઈશાન ખૂણામાં કે જે પૂર્વ ઉત્તર ખૂણો કહેવાય છે તે ખૂણામાં શુદ્ધ ઘીનો એક લાલ બાતીનો અથવા તો લાલ મોલી આવે છે તેનો દીપક પ્રગટાવીને અને ત્યારબાદ તે દીપકની સામે જોઈને માતા મહાલક્ષ્મીનું ધ્યાન કરવું અને એ દીપકને ચોવીસ કલાક સુધી પ્રગટાવી રાખવો આમ કરવાથી પણ માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે ધન ધાન્યની કમી ઘરમાં રહેતી નથી ધીરે ધીરે ઘરમાં બરકત વધવા લાગે છે મિત્રો તો આવો આપણે જાણીએ કે મા અષ્ટલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મંદિરમાં ઘરમાં એવી કઈ વસ્તુ રાખવી જોઈએ અથવા આજના શુભ દિવસે ખરીદવી જોઈએ મિત્રો પ્રકૃતિમાં એવી ઘણી વસ્તુ છે કે જે કોઈને કોઈને આકર્ષિત કરે છે અશુભને પણ આકર્ષિત કરી શકે છે અને શુભને પણ આકર્ષિત કરી શકે છે જો શુભતાનું આગમન આપણા ઘરમાં આપણા જીવનમાં કરવું હોય તો શુભ વસ્તુની ખરીદી અવશ્ય કરવી જોઈએ જેમ આપણે દિવાળીમાં શુભવાર ત્યોહારે શુભ સુકન માટે કંઈક ને કંઈક ખરીદીને લઈ આવીએ છીએ તેનું કારણ શું છે કે વર્ષભર આપણા ઘરમાં શુભતાનું આગમન રહે તેમ આજે શુક્રવારે પણ અમુક વસ્તુ જો ખરીદીને લઈ આવવામાં આવે ઘરમાં લઈ આવવામાં આવે અથવા ઘરના મંદિરમાં રાખવામાં આવે તો જીવનમાં શુભતાનું આગમન અવશ્ય થાય છે માતા લક્ષ્મીજીની કૃપા થાય છે એમાં પહેલું છે એકાક્ષી નારિયળ કહેવાય છે કે શ્રીફળમાં માતા લક્ષ્મીજીનો વાસ છે શ્રી ફળ એટલે કે માતા લક્ષ્મીજીનું ફળ જ શ્રીફળને કહેવાય છે આજના શુભ દિવસે જો શ્રીફળની ખરીદી કરવામાં આવે એકાક્ષી નારિયણને મંદિરમાં વિધિવત સ્થાપન કરવામાં આવે તો સ્થાયી લક્ષ્મી સ્થિર લક્ષ્મીનો નિવાસ ઘરમાં થાય છે ત્યાર પછી બીજી વસ્તુ છે નાગકેસર જો નાગ કેસર ઘરમાં આજના શુભ દિવસે લઈ તો તે લક્ષ્મીને આકર્ષિત કરી શકે છે ની ખરીદી કરીને આજના શુક્રવારના દિવસે થોડું મંદિરમાં ચપટી અને થોડું ચપટી એવું જો ધન સ્થાનમાં રાખવામાં આવે તો કહેવાય છે કે લક્ષ્મીમાં વૃદ્ધિ થાય છે નાગ કે પણ લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે ત્યાર પછી ત્રીજી વસ્તુ છે ગોમતી ચક્ર આજના શુભ દિવસે ગોમતી ચક્ર લઈ આવીને તેને શુદ્ધ જળથી દૂધથી ધોઈને અને ત્યારબાદ જો મંદિરમાં સ્થાપન કરવામાં આવે માતા લક્ષ્મીજીના જો ફોટો કે મૂર્તિ પાસે રાખવામાં આવે તથા જો તિજોરીમાં પણ ગોમતી ચક્ર રાખવામાં આવે તો લક્ષ્મી સ્થિર થાય છે લક્ષ્મીજીની પ્રસન્નતા માટે ગોમતી ચક્ર ઉત્તમ છે ગોમતી ચક્રની ચાંદીમાં વીટી પણ જડાઉ કરીને અને હાથમાં પહેરી શકાય છે જ્યોતિષની સલાહ લઈને આમ ગોમતી ચક્ર ઉત્તમ છે લક્ષ્મીજીને આકર્ષિત કરવા માટે ગોમતી ચક્રનું પેન્ડેટ પણ ગળામાં ધારણ કરી શકાય છે માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ત્યાર પછીની વસ્તુ છે શંખ જે માતા લક્ષ્મીજીનું જ પ્રતિક કહેવાય છે શંખ જે ઘરમાં હોય છે ત્યાં લક્ષ્મી સ્થાયી થાય છે શંખ એ માતા લક્ષ્મીજીનો ભાઈ પણ કહેવાય છે એમાંય ખાસ કરીને દક્ષિણાવર્તી શંખ તો માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે દક્ષિણાવર્તી શંખમાં જો હળદરવાળા ચોખા ભરીને રાખવામાં આવે અને પૂજા નિયમિત કરવામાં આવે તો માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજી ઘરમાં સ્થિર નિવાસ કરે છે ત્યાર પછીની વસ્તુ છે કપૂર જે ઘરમાં કપૂરથી માતાજીની નિત્ય આરતી થાય છે પૂજા થાય છે શ્રીયંત્રની સ્થાપના કરેલી હોય છે ત્યાં પણ કપૂરની આરતી થાય છે કપૂરનો પ્રયોગ થાય છે ત્યાં નિત્ય જ માતા લક્ષ્મી સ્થાયી થાય છે સ્થિર થાય છે જો ઘરના મંદિરમાં માતા લક્ષ્મીજીની મૂર્તિ કે ફોટો હોય ત્યાં નિત્ય બે લોંગની જોડી જો સમર્પિત કરવામાં આવે તો માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ધન ધાન્યની કમી રહેતી નથી લવિંગ પણ માતા લક્ષ્મીજીના કારક કહેવાય છે ત્યાર પછી છે કાળી હળદર બે કાળી હળદર માતા લક્ષ્મીજીના ચરણોમાં સમર્પિત કરવામાં આવે તો માતા લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે કહેવાય છે કે કાળી હળદરમાં માતા લક્ષ્મીજીનો વાસ મનાય છે અને કાળી હળદર એ સમોહન શક્તિ પણ ધરાવે છે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કાળી હળદરનો ઉપયોગ થાય છે માટે કાળી હળદર જો શુક્રવારના દિવસે ખરીદીને ઘરમાં લઈ આવવામાં આવે ઘરના મંદિરમાં જો માતાજીની સામે ધરવામાં આવે તો મા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે ત્યાર પછી છે સુપડું સુપડું જે માતા લક્ષ્મીજીનું પ્રતિક માનવામાં આવે છે સુપડામાં લાલ વસ્ત્ર બિછાવીને શ્રીયંત્ર ત્યાં સ્થાપિત કરવું જોઈએ અને સુપડા સાથે જ જો શ્રીયંત્રનું પૂજન કરવામાં આવે આ સુપડાની પણ પૂજા કરવામાં આવે આજે શુક્રવારના દિવસે તો માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ત્યારબાદ છે માતા લક્ષ્મીની પૂજામાં નૈવેદ્યમાં કેસરયુક્ત ખીર અથવા દૂધ ધરવું માતાજીને કેસર ખૂબ જ પ્રિય છે કેસરયુક્ત જલથી માની મૂર્તિનો અભિષેક પણ કરાય છે તો માતાજી પ્રસન્ન થાય છે લક્ષ્મીજી સ્થિર નિવાસ કરે છે જ્યાં કેસરથી માનું પૂજન અર્ચન થાય છે જો ઘરમાં કેસર હોય તો કેસરના બે તાતણા માના શ્રીચરણોમાં ધરવા જોઈએ આ ઉપરાંત શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીની પ્રસન્નતા માટે માની સ્તુતિ કરવી જોઈએ તથા શુક્રવારના દિવસે જો બિલ્લીના વૃક્ષની પૂજા કરવામાં આવે તો માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે બિલ્લીના વૃક્ષમાં લક્ષ્મીજીનો વાસ મનાય છે આ ઉપરાંત જો ઘરના મંદિરમાં આપણે કળશ સ્થાપના કરેલી હોય ઘણા ભક્તો કરે છે તો તે કળશમાંનું જળ બદલાવાનું હોય નવું જળ સ્થાપિત કરવાનું હોય તો શુક્રવારના દિવસે કરવું શ્રીફળ આદિનું પૂજન શુક્રવારના દિવસે શુભ મનાય છે તો મિત્રો આ અમુક એવા ઉપાય છે કે જેને શુક્રવારના દિવસે આપણે ઘરમાં લઈ આવીએ આ વસ્તુને તો લક્ષ્મીજીની કૃપા સ્થિર થાય છે સ્થાયી થાય છે અને ઘરમાં ધન વૈભવ સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય જળવાઈ રહે છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે દેહી સૌભાગ્યમ આરોગ્યમ દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી માતા મહાલક્ષ્મી સૌભાગ્યદાયીની મહાલક્ષ્મીને વંદન કરીએ છીએ મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ